ફર્સ્ટ રાઉન્ડ નું રિઝલ્ટ હવે તમારું આવી ગયું છે અને એક્સેપ્ટ અને નો ઓપ્શન પણ આવી ગયો છે હવે ઘણા બધાને કન્ફ્યુઝન છે કે સર એક્સેપ્ટ કરવાથી શું થશે અને ડિકલાઇન કરવાથી શું થશે અને તમને આવા ઓપ્શનની કંઈ ખબર જ નથી તો તમારે આ વિડીયો ખાસ જોવાનો છે જેથી તમને આઈડિયા આવશે કે હવે રાઉન્ડ વન પછી રાઉન્ડ માં કેવી રીતે જવું આજે રાત્રે પણ આપણે લાઈવ સેશન કરવાના છીએ નવ વાગે તો આવી જજો યુટ્યુબ ચેનલની ઉપર રાઉન્ડ વન પછી રાઉન્ડ માં જવાના તમારા બધા જ ડાઉટનું સોલ્યુશન આપણે યુટ્યુબ પર આજે રાત્રે નવ વાગે કરવાના છીએ અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારી અપડેટ મળી રહે અને એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે એ ગ્રુપમાં જોડાઈ જજો તો યસ દોસ્તો મારું નામ છે પ્રિયેશ પટેલ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર હવે સમજો તમે જ્યારે પણ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ અને પી પે સીટ એક્સેપ્ટન્સ ફીસ આ બે વસ્તુ તમને દેખાતી હશે તમારી પ્રોફાઇલની અંદર જેમાં તમે ગઈકાલે જોયું હશે બરાબર હવે જે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ છે એમાં તમે જાઓ એટલે તમને આવું સીટ એલોટમેન્ટ દેખાય બરાબર આવું તમને સીટ એલોટમેન્ટ દેખાય અહીં તમારો એપ્લિકેશન નંબર લખેલો હશે કયો રાઉન્ડ છે એ લખેલું છે તમારી કઈ ચોઈસ છે એ લખેલું છે કઈ કોલેજમાં તમને મળ્યું છે એ લખેલું છે કયો પ્રોગ્રામ છે મતલબ કઈ બ્રાન્ચ છે એ લખેલું છે રેન્ક ટાઈપ કે ભાઈ સ્ટેટ ફાઇનલ રેન્ક છે એ લખ્યું છે તમારો રેન્ક અહીંયા લખેલો હશે ઓપન ટીએમ કઈ બ્રાન્ચ છે એ લખ્યું હશે હોમ સ્ટેટ એટલે ગુજરાત ગુજકેટ અને બોર્ડથી મળ્યું છે બધું આમાં લખેલું હશે હવે જે મેઈન ઇમ્પોર્ટન્ટ છે ઇફ યુ વોન્ટ ટુ કન્ફર્મ યોલોટેડ સીટ દેન ક્લિક ઓન ધ મતલબ આ સીટ તમને મળી છે એ તમારે હાલ પૂરતી કન્ફર્મ કરવી છે ફ્રીઝ કરવી છે તો એસેપ્ટ ઉપર દબાવવાનું છે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ કન્ફર્મ યોર એલોકેટ સીટ દેન ક્લિક ઓન ડિકલાઇન જો તમારે આ સીટ કન્ફર્મ નથી કરવી તો ડિક્લાઇન પર ક્લિક કરવાનું છે હવે સમજજો એક્સેપ્ટ અને નો મતલબ શું તમારે આને સીટ ફ્રીઝ કરવી હોય મતલબ આગળના રાઉન્ડમાં તો આપણે જવું જ છે તમે એક્સેપ્ટ કરશો કે ડિક્લાઇન કરશો આગળના રાઉન્ડમાં તો તમે જઈ જ શકશો બરાબર આગળના રાઉન્ડમાં તો તમે જઈ જ શકશો એક્સેપ્ટ કરો કે ડિક્લાઇન કરો પણ એક્સેપ્ટ કરીને તમે આગળના રાઉન્ડમાં જાઓ છો કોઈ કોલેજ તમને આગળના રાઉન્ડમાં નથી મળતી એસી વિસીની ચોઈસ ફિલિંગથી તો આ સીટ તમારી રહે બરાબર પણ ફીસ ભરવાની છો ફીસ ભરો તો પાછો ફીઝ ના ભરો ના રહે હવે તમે આગળના રાઉન્ડમાં ડિક્લાઇન કરીને જતા રહો છો તો તમારી આ સીટ પણ ફ્રીઝ નહીં થાય હવે અહીંયા શું લખ્યું છે ઇફ યુ વિલ ડિક્લાઇન યોર એડમિશન દેન યુ વિલ નોટ બી એલોટેડ એડમિશન ઇન સેમ બ્રાન્ચ ઓફ સેમ ઇન્સ્ટિટ્યુટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ મતલબ જો તમે અહીંયા ડિક્લાઇન કરી દો છો મતલબ તમારે કોઈ ફીઝ જ ભરવાની નથી તમે એમ કહો છો કે મને આ સીટ ગમતી નથી હું ડિક્લાઇન કરું છું મારે કોઈ ફીઝ નથી ભરવી હું રાઉન્ડ ટુ માં જવા માંગુ છું હવે તમે જ્યારે રાઉન્ડ ટુ માં જશો તો આ તમને સીટ એમાં નહીં બતાવે બરાબર લખ્યું જજો ધેન યુ વિલ નોટ બી એલોટેડ એડમિશન ઇન સેમ બ્રાન્ચ ઓફ સેમ ઇન્સ્ટિટ્યૂટ આજ ઇન્સ્ટિટ્યૂટ ની આજ બ્રાન્ચ માં તમને પછી રાઉન્ડ 2 માં એડમિશન ના મળે બરાબર આ કોલેજ ની બીજી બ્રાન્ચ માં મળી શકે આ બ્રાન્ચ તમારા માટે હવે ગઈ રાઉન્ડ 2 માં તમારા માટે આ બ્રાન્ચ ગઈ જો તમે ડીક્લાઇન કરો છો તો તો હવે સમજી ગયા એક્સેપ્ટ કરો છો બરાબર તો તમારે ફીસ ભરી દેવાની સરસ રીતે અને રાઉન્ડ 2 માં તમે જઈ શકો છો ડીક્લાઇન કરો છો ડીક્લાઇન તમે કરો છો તો ફીસ નથી ભરવાની

સીટ ફીસ પે કરી દેવાય એટલે આ સીટ તો આપણી રહે રેજ પછી રાઉન્ડ ટુમાં જોયું જાય છે જો રાઉન્ડ ટુમાં તમને બીજી કોઈ કોલેજ મળે છે તો આ શીટ તમારી ઓટોમેટિક કેન્સલ થઈ જાય અને રાઉન્ડ ટુમાં તમને કોઈ શીટ નથી મળતી અહીં તમે ફીસ ભરીને એક્સેપ્ટ કરેલું છે તો તમારી આ સીટ તો રહે રહે અને રહે રેજ આ તમારી જાય ડિકલાઇન કર્યું છે અને રાઉન્ડ માં જાઓ છો તો શું જ નથી મળતું રાઉન્ડ ટુમાં તો આઈ ગઈ પેલું ગયું બરાબર હવે આ દેશી ભાષામાં મેં બહુ જ સમજાયું છે સિમ્પલ રીતે આગળના ઘણા વિડીયોમાં તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખીને એક્સેપ્ટ કરવું કે ડિકલાઇન કરવું એ ધ્યાનથી તમારે કરી દેવાનું છે હજી પણ કોઈ તમારા ડાઉટ રહી જતા હોય તો કમેન્ટ કરી દેજો આજે રાતના જે લાઇવ સેશન છે એની અંદર તમારા બધા જ ડાઉટ આપણે કન્સિડર કરી લઈશું બરાબર દસ થી પંદર ટકા લોકો તો એવા છે કે જેમને કોઈ સીટ મળી જ નથી તો એમણે તો હોમવર્ક બહુ કરવાની જરૂર છે જેમ અમારા ટ્યુશનમાં કોઈ વિદ્યાર્થી ટેસ્ટમાં ઓછા ઓછામાં આવે અમે એને દસ વખત લખવા આપીએ એમ તમારે પણ દસ વખત હોમવર્ક કરવાની અહીંયા જરૂર છે નહીં તો રાઉન્ડ માં ક્યાંય નહીં મળે રાઉન્ડ વનમાં તમને કોઈ સીટ નથી મળી એ ખરેખર તો આવા વર્ડ મારે ના વપરાય એ આપણી જ મૂર્ખામી છે કે આપણને નથી મળી બરાબર આપણે હજી સિરિયસ નથી જે સ્ટુડન્ટને નથી મળી એ સ્ટુડન્ટ સિરિયસ નથી જો તમે આટલા જ સિરિયસ તમારા ચાર વર્ષમાં પણ નહીં રહો તો એના પછી તમને પ્લેસમેન્ટમાંય સીટ નહીં મળે તમને તમારી કઈ કોલેજમાં એડમિશન મળે છે પણ સાચા છે અને મારું કામ તમને સાચું સમજાવવાનું છે કદાચ તમને આ વાક્ય ખોટું લાગ્યું હશે ખરાબય લાગ્યું હશે પણ હું તમને મારા નાના ભાઈ બેન માનું છું એટલા માટે હું તમને કડવા ભાષામાં સમજાવું છું કે જે સત્ય છે એ આ જ છે તમારે શીખવાની બહુ જરૂર છે સમજવાની જરૂર છે હોમવર્ક કરવાની જરૂર છે મોબાઈલ અને ટીવી માંથી બહાર આવવાની જરૂર છે ને થોડા મોટા થવાની જરૂર છે બાકી દર વખતે એક પણ સીટ આપણને એક જગ્યામાં નહીં મળે આટલી ભાષામાં સમજી લેજો જે પણ પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે જો તમારા સન અને ડોટરને કોઈ પણ કોલેજમાં એલોકેશન નથી થયું સીટનું તો એમાં પચાસ ટકા ભાગીદારી તમારી છે તમારે પણ તમારા સન ને ને થોડાક સિરિયસ કરાવડાવવાની જરૂર છે ખાસ ધ્યાનમાં રાખજો ખાસ ધ્યાનમાં રાખજો બરાબર જો તમે આ નહીં કરો તો બહુ તકલીફ થશે બહુ તકલીફ આગળ પ્લેસમેન્ટ નહીં મળે જે પ્લેસમેન્ટ માટે હાલ મહેનત કરી રહ્યા છીએ એ પ્લેસમેન્ટ નહીં મળે અને તમને જો આ વાતમાં થોડું કંઈક ખોટું લાગતું હોય તો કમેન્ટ કરજો અને મેં જે આ વાત કરીને તમને સાચી લાગતી હોય તો કમેન્ટમાં લખજો કે સાહેબ તમારી વાત સો ટકા સાચી છે એ ભૂલ અમારી જ તો ભૂલને એક્સેપ્ટ કરો અને હું તમને ઓલવેઝ ગાઈડ કરીશ ચાર વર્ષ સુધી ગાઈડ કરીશ તમારી જોડે જ છું જરાય ચિંતા કરવાની જરૂર નથી પણ મને દુઃખ થાય જ્યારે આટલું બધું સમજાયા પછી ફર્સ્ટ રાઉન્ડમાં તમને કોઈ સીટ ના મળે તો તમે એવું તો કેવું ચોઈસ ફિલિંગ કર્યું અમે જે આ રાત્રે રાત્રે જાગીએ છીએ હું અત્યારે વિડીયો બનાવું છું દસ ને પંદર થઈશ બરાબર ત્રણ વાગ્યાનો હું ક્લાસીસમાં ઓફલાઈનમાં જાઉં સાડા આઠે ઘરે આવું નવ વાગે લાઈવ લીધો હજી હું જમ્યો નથી તોય હું આટલી રાત્રે વિડીયો બનાવું છું હજી ત્રણ વિડીયો બનાવવાના છે અને પછી નીચે જઈશ અને જમીશ તો જો અમે આટલી મહેનત તમારા માટે કરતા હોય તો તમારું ફ્યુચર છે તમે આટલું તો કરી શકો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો વિડિયો જોયા વગર સીધી નીચે કમેન્ટ જ કરી દે છે વિડીયોમાં સમજાયું હોય તોય કમેન્ટ જો તમે તમારા જીવન માટે તમારા ફ્યુચર માટે પાંચ થી દસ મિનિટનો વિડીયો ના જોઈ શકતા હોય એક મહિનો મહેનત ના કરી શકતા હોય તો ભૂલી જજો ચાર વર્ષ તમારાથી મહેનત થશે નહીં થાય નહીં થાય તો થોડા સિરિયસ થજો આ વસ્તુમાં ભૂલ ના કરતા બાકી એકવાર ક્લિક થઈ ગયું ને અંડું નહીં થાય બરાબર અહીં તો જો અંડુ નો ઓપ્શન નહી છે જે છેલ્લે લખ્યું હતું ને જતું રહે બરાબર ધારો કે હું આ લખું છું અહીં અંડું કરું તો જતું રહ્યું પણ આમાં ક્યાંય અંડુ નો ઓપ્શન નહીં આવે બરાબર એટલે દરેક વખતે જીવનમાં બીજી તક ના મળે બરાબર નવ્વાણું ટકા કેસમાં મળે પણ એક ટકા કેસમાં ના મળે એટલે બહુ સિરિયસ થવાની જરૂર છે લાઈફમાં સિરિયસ રહેશો તો સારી જગ્યાએ જોબ મળશે ને પછી સિરિયસ ઓછા થઈ જશે તો ચાલશે પછી એન્જોય કરજો ઠીક છે તો વિડીયો બધાને શેર કરો મળીએ છીએ આજે રાત્રે નવ વાગે કોઈને ખોટું લાગી ગયું હોય તો સોરી પણ જો તમને લાગ્યું હોય કે મારી વાત સાચી છે તો કમેન્ટ સો ટકા કરજો કે ના સાહેબ તમારી વાત ભલે કડવી છે પણ સાચી છે અને અમે આજે સમજ્યા છીએ અમે હવે એ રીતે ધ્યાન રાખીશું રાઉન્ડ ટુ ની અંદર મળીએ છીએ રાત્રે કિલક બબાય ટેક કેર